સૌને મારા જય શ્રી કૃષ્ણ, હું છું પ્રીતિ. આજે આપણે લેગિન્સ અને રમકડામાં જે પ્લાસ્ટિક આવે છે, જે જાડી હોય છે, એનો ઉપયોગ કરી અને ચોમાસામાં કામ આવે એવું કંઈ બનાવશું, જે તમને વિડિયાના અંતમાં ખબર પડી જશે. તો એના માટે મેં આ લેગિન્સની થેલી લઈ લીધી છે અને એને પૂરી આવી રીતે સાઈડમાંથી બધી સાઈડથી ખોલી લીધી છે અને બરાબર સીધે સીધી કટ કરી લીધી છે. એનામાં સાઈડમાં જે બટન છે એ પણ કટ કરી લેવાના છે. જેટલી મોટી બા હોય એટલું બધું રાખી દેવાનું અને સાઈડનું બધું કટ કરી લેવાનું. અને ઉપરની સાઈડ આ બટન હતા એ પણ મેં કટ કરી લીધા છે. પછી અહીંયાથી મેં 15 ઇંચ ઉપર માર્ક કર્યું અને ત્યાંથી કટ કરી લેવાનું છે. આનાથી થોડું તમારે મોટું બનાવવું હોય તો તમે વધારે લંબાઈ પણ રાખી શકો. મેં 15 રાખી છે તો 16-17 સુધી કે 18 સુધી પણ રાખી શકાય. અને પછી ત્યાંથી કટ કરી લેવાનું. અને એની પહોળાઈ છે 7 ઇંચ, કારણ કે મારી આ થેલી નાની હતી. જો તમે થેલી મોટી લેતા હો તો જેટલું વધારે હોય એટલું વધારે મૂકી દેવાનું. પછી એને બે સાઈડ જ્યાં 15 ઇંચ છે ત્યાં આપણે પાઇપિંગ કરશું. એટલે 15 ઇંચની જ આપણે આ પટ્ટી લીધી છે. મેં નોન વૂનની પટ્ટી લીધી છે. જો તમે કપડાની પટ્ટી લેવો તો તેને આવી રીતે ફોલ્ડ કરવાનું અને પછી આમ મૂકી અને એની ઉપર સિલાઈ કરી લેવાની, એટલે પાઇપિંગ બની જશે આવી રીતે. જો કપડું હોય તો તેને 1/2 ઇંચ અંદરની સાઈડ વાળવાનું અને 1/2 ઇંચ બહારની સાઈડ વાળતું જવાનું અને સિલાઈ કરી લેવાની. અને જો નોન વૂનની હોય, જે આપણી શોપિંગ બેગ આવે છે, જે પ્લાસ્ટિક બેન થવાથી નોન વૂનની આપણને શોપિંગ બેગ આપે છે, તે બેગનો આમાં આવી રીતે પટ્ટી કાપી અને યુઝ કરી લેવાનો અને આવી રીતે એને સાઈડમાં લગાવી લેવાની. એટલે એક જ સિલાઈમાં બંને સાઈડની પટ્ટી લાગી જશે. આવી રીતે લગાવી અને આખી પટ્ટી આનામાં લગાવી દેવાની છે. પછી એ જ માપની આપણે ચેન લઈ લેશું અને ચેનને સીધી જ રાખી અને એની ઉપર સિલાઈ કરી અને એનામાં ચેન જોઈન્ટ કરી લઈશું. આવી રીતે જોઈન્ટ થઈ જાય એટલે ઊંધું કરી અને ચેનની કિનારી ઉપર મશીન ચલાવવાનું અને દાબ સિલાઈ કરી લેવાની. જેવી રીતે આ સાઈડ આપણે કર્યું તેવી જ રીતે ચેનનો જે બીજો પાર્ટ છે એ અલગ કરી અને સામેની સાઈડ લગાવી દેવાનો છે. અહીંયાથી અલગ કરી લેવાનો અને એ જ પાર્ટ સીધો જ રાખી અને અહીંયા જેવી રીતે આ પાર્ટ અટેચ કર્યો એવી જ રીતે આનામાં અટેચ કરી લેવાનો છે. આ બંને સાઈડ અટેચ થઈ ગયો એટલે મેં બીજી આ પટ્ટી લીધી છે 3 બાય 13 ઇંચની અને એને વચ્ચેથી બે વાર ફોલ્ડ કરી અને એક પટ્ટી બનાવી લઈશું. આની ઉપર સિલાઈ કરી લેવાની. સિલાઈ થઈ ગઈ એટલે આપણી આ પટ્ટી બની ગઈ. હવે જ્યાં આપણે નોન વૂન લગાડ્યું હતું ત્યાં એની નીચે આ પટ્ટીને આવી રીતે વાળી અને સિલાઈ કરી બંને છેડા જોઈન્ટ કરી લેવાના છે. હવે બંને સાઈડથી એક એક રનર નાખી દેવાનું છે. જો તમે એક રનર નાખો તો પણ ચાલે અને મેં બે રનર નાખ્યા છે બંને સાઈડથી એક એક. આવી રીતે રનર નાખતી વખતે આગળનો ભાગ જો પેક હોય તો થોડો ખોલી લેવાનો અને ખુલ્લો હોય તો બંને છેડા અંદરની સાઈડ થોડા થોડા અંદરની સાઈડ ધકેલવાના અને પછી રનરને ખેંચવાનું તો રનર ચેનની અંદર આવી જશે. આવી રીતે બીજું રનર પણ મેં અંદર નાખી દીધું. હવે આને આપણે ઊંધું કરી લઈશું. તો આવી રીતે ઊંધું કરી લેવાનું અને બંને સાઈડના જે છેડા છે એનામાં સિલાઈ કરી લેવાની. આવી રીતે સરખું એકદમ ઊંધું કરી લેવાનું અને પછી જે ઉપરની ચેન છે ત્યાં વચ્ચે પકડવાનું અને અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા સુધી સિલાઈ કરી અને પેક કરી લેવાનું. પેક થઈ ગઈ એટલે એને પછી આવી રીતે ખૂણામાં થોડું રાઉન્ડ કટ કરી લેવાનું. એટલે આપણે સીધું કરીએ ત્યારે અહીંયા ખાંચો ના પડે. હવે જે વધારાની ચેન છે એને પણ મેં કટ કરી લીધી છે અને ત્યાં પણ હું ફિનિશિંગ આપી દઈશ. તો ત્યાં પણ મેં નોન વૂનની પટ્ટી લીધી છે અને એને પણ આવી રીતે ફોલ્ડ કરી અને સિલાઈથી જોઈન્ટ કરી લીધી એટલે અહીંયા આપણી સિલાઈ કવર થઈ જશે. બંને સાઈડ સિલાઈથી કવર થઈ ગયું એટલે આપણે આને સીધું કરી લઈશું. એટલે આ મારું ચોમાસામાં યુઝ કરી શકીએ એવું છત્રીનું કવર બની અને તૈયાર છે. તમે છત્રી લઈ અને બહાર જાઓ અને જ્યારે છત્રી ભીની હોય ત્યારે બેગમાં મૂકીએ ત્યારે બીજો સામાન પણ ભીનો થઈ જાય છે. તો આવી રીતે કવર બનાવી અને તેની અંદર મૂકીએ તો આપણો બીજો સામાન હોય બેગમાં રહેલો એ ભીનો નથી થતો અને છત્રી ભીની હોય તો પણ આની અંદર સારી રીતે રહી શકે છે. અને તમે પછી આનામાં છત્રી મૂકી અને કબાટમાં રાખવી હોય તો પણ છત્રી સારી રીતે રહી શકે છે.
અને આવી જ રીતે તમે બંગડીનું બોક્સ પણ બનાવી શકો છો। તો જો સાઈઝ મોટી હોય તો બંગડીનું બોક્સ પણ આમ જ બની જાય છે। તો આજની આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીઝ તમને ગમી હશે અને ગમી હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત।